ડિયર સ્ટુડન્ટ્સ ઓર ટુડેઝ વર્ડ ઇઝ એરન્સ જેની સ્પેલિંગ છે ઇ ડબલ આર એન્ડ ડી એસ એરન્ડ્સનો ગુજરાતી અર્થ છે નાના નાના બહારના કામો આ શબ્દ એક નાઉન એટલે કે સંજ્ઞા છે આવો જોઈએ નીચેના ત્રણ ફોટોઝમાં કોને કોને એરન્સ એટલે કે નાના નાના બહારના કામો કરતાં બતાવવામાં આવ્યું છે ઇન ફર્સ્ટ ઇમેજ ગ્રેન્ડ પાઇંગ એરન્ડ્સ વિથ ગ્રેન્ડ ઓટર્સ એટલે કે પોતાના ગ્રેન્ડ ડોટર્સ સાથે બહારના નાના નાના કામો કરતા દાદા ઇન સેકન્ડ ઇમેજ અ પોલીસ મેન ડુઈંગ એરન્ટ્સ ફોર હિઝ વાઈફ એટલે કે વાઈફ માટે એરન્ટ્સ એટલે કે બહારના નાના નાના કામો કરતો એક પોલીસમેન એન્ડ ઇન થર્ડ ઇમેજ ઓલ્ડ લેડી ડુઈંગ એરન્ટ્સ એઝ નો બડી એટ હોમ એટલે કે ઘરના નાના નાના કામો કરતી એક વૃદ્ધ સ્ત્રી આવો લિંક ટુ રિમેમ્બરમાં એરન્ટ્સને યાદ રાખવા એરટેલ ઓફિસમાં કામ કરતા એક છોકરાનું ઉદાહરણ જોઈએ એરટેલ ઓફિસમાં કામ કરતો છોકરો નોકરી પછી એડિટાસના શૂઝ કુરિયરથી પહોંચાડવા જેવા એરન્ટ્સ એટલે કે નાના નાના બહારના કામો કરતો વિડીયોને પોઝ કરીને આ સ્લાઇડ થોડું ધ્યાનથી જોજો કેમ કે આ સ્લાઇડને વાંચવાની નહીં પણ ગહેરાઈથી વિચારવાની સમજવાની અને યાદ રાખીને પ્રેક્ટિકલી તમારા સ્પીકિંગ કે રાઇટિંગમાં અપ્લાય કરવાની જરૂર છે આવો એરેન્ટ્સ વર્ડનું ઇંગ્લિશ મિનિંગ જોઈએ અ શોર્ટ જર્ની અંડરટેકન ઇન ઓર્ડર ટુ ડિલિવર ઓર કલેક્ટ સમથિંગ એસ્પેશલી ઓન સમવન એલ્સ બિહાફ આવો એરેન્ટ્સ વર્ડના સિનેનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દો જોઈએ ફર્સ્ટ છે અસાઇનમેન્ટ પછી ચાર્જ

નાના નાના બહારના કામો કરતો અને ત્યારબાદ તેના માલિકના બાળકોની દેખરેખ રાખતો હતો આજના ક્યુઝમાં નીચે આપેલા ચાર ઓપ્શન્સમાંથી શું એરન્ટ્સ હોઈ શકે છે તે તમને કહેવાનું છે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ મોસ્ટ લાઇકલી ટુ બી કન્ઝિડર્ડ એન એરન્ટ ફર્સ્ટ છે એ અ ડ્રાઈવ અરાઉન્ડ ધ કન્ટ્રી સાઇટ બી અ ટ્રીપ ટુ ધ પોસ્ટ ઓફિસ સી અ ટ્રીપ ટુ અ મ્યુઝિયમ અને ડી અ ડે એટ વર્ક આનું સાચવું સર હું તમને કાલની વિડીયોમાં આપીશ અને આપણા યાસના વર્ડ ચોર્સ ના ક્યુઝનોસર હતું બી ક્લિયરિંગ ધ ટેબલ તો આપણું ઓપન ચેલેન્જ તો ખબર જ હશે ફક્ત વિડિયો જોઈને મૂકી દેવાનું નથી યુ હેવ ટુ ટ્રાય ટુ યુઝ ટુડેઝ વર્ડ પ્રોપરલી વિથ ફાઇવ પીપલ ઇન યુ સ્પીકિંગ and as you know we guarantee you that you will remember its meaning and its usage for lifetime thank you and have a nice day stay happy and keep speaking a little english every day see you tomorrow with a new word